નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આશીર્વાદ રો હાઉસના મકાન નંબર 8માં રહેતા રાજુભાઈ શંકરભાઈ પરમારના ઘરેથી 8,66,500ની નકલી નોટો તથા અન્ય એક વાસુદેવ વીમાઈને ફસાવવા માટે તેના ઘરે છુપાવી રાખેલા 7,96,500 મહિને કુલ 17,66,500ની નકલી નોટો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નડિયાદમાં બે દિવસ પહેલા યોજાનારા મેળા અને ડાકોરમાં યોજાનાર ફાગણી પૂનમના નકલી નોટો ફરતી થવાની બાતમીના આધારે પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે પોલીસ રાજુ શંકર પરમાર સહિત ટીઆરબીમાં ફરજ બજાવતા તેના પુત્ર રવિ પરમાર અને પ્રકરણના માસ્ટર માઇન્ડ શૈલેન્દ્ર જનકસિંહ પરમારને ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સોમવારે સાંજ સુધીના રિમાન્ડ આપ્યા છે. ત્યારે પોલીસે સ્થળ પરથી નોટો છાપવાનું પ્રિન્ટર, શાહી, કાચ, એક મોબાઈલ મહિને કુલ 7,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે નડિયાદના મેળા અગાઉ બનેલી આ ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જે આરોપી રાજુ છે તેના ઘરેથી 1,593 નોટો જેની નકલી જેની કિંમત 7,96,500 રૂપિયા તે વાસુદેવભાઈના કમ્પાઉન્ડમાંથી એટલે ટોટલ 3,533 નોટ અને જેની જે નકલી નોટો અને જેની કિંમત 17,66,500 રૂપિયા અને પ્રિન્ટર અને જે બીજા સાધન સામગ્રી જેને છાપવા બાબતમાં નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એને કટ કરવા માટે જે કાચની પ્લેટ અને કટર અને જે સ્કેલ ઉપયોગ કરવામાં આવતો હતો તે તમામ વસ્તુઓ કબજે કરી.